દમણ પ્રશાસન દ્વારા 120 થી વધુ મકાનોનો ડિમોલિશન કરવાના વિરોધમાં પ્રજા અને પ્રશાસન સામસામે આવી ગયા છે ડિમોલેશનના વિરોધમાં સતત 4 દિવસથી બજારો સ્વૈચ્છિક બંધ રહ્યા છે દમણ વકરેલી સ્થિતિને પગલે દમણ દીવ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ કેતન પટેલે પ્રશાસનની સર્વદલીય બેઠક બોલાવી આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે તેવી માંગણી કરી હતી મારું તો એટલું જ કહેવાનું છે કે શાસન પ્રશાસને ખાસ ગંભીરતાથી આના જોવું જોઈએ અને જે રીતે લોકો બેઘર થયા છે લગભગ એસી નેવું ઘર તૂટ્યા છે અને જે બેઘર થયા છે એને એક આશરો સહારો આપવો જોઈએ ઘણી બધી સ્કીમ છે કેન્દ્ર શાસિત પ્રદેશ હોવાથી કેન્દ્રની બી સ્કીમ છે અને કેન્દ્ર શાસિત પ્રદેશ હોવાથી આપણી લોકલ બી ઘણી સ્કીમ છે જેમાં આવાસ યોજના કે પછી જિલ્લા પરિષદ હોય કે નગરપાલિકા હોય એ તરફથી આપણે આવાસ યોજના આપી શકીએ તો આ બધા લોકોને આવાસ આપવું જોઈએ ખરેખર એઓને ઘણા બધાને એકદમ એવી તકલીફ આવી પડી છે અને એ લોકોને આવાસ પ્રશાસને આપવું જોઈએ જ્યાં બંધની વાત છે એ લોકોએ ગઈકાલે પણ સ્વયંભૂ બંધ રાખ્યું હતું આજે પણ બંધ છે મારું એટલું જ કહેવાનું કે એક બંધ એક વિકલ્પ નથી ઓલ પાર્ટી સામે આવવું જોઈએ એક મિટિંગ કરવું જોઈએ જે ચૂંટાયેલી પાંખ છે ચૂંટાયેલી પાકે સામે આવવું જોઈએ અને આ સમય કોઈ રાજનીતિ કરવાનો સમય નથી અને ખાસ લોકોએ સાથે મળી સાંભે આવી એક મિટિંગનું આયોજન કરી દમણના આપણા પ્રશાસક પ્રફુલ્લભાઈ પટેલને મુલાકાત કરવી જોઈએ અને ખાસ એમને આપણે લોકલ ચિતાર બી આપવો જોઈએ કે આ રીતે ખરેખર લોકોને તકલીફ છે કારણ કે આમાં ઘણા તક હોય જેમાં પોલિટિકલ ફાયદો બી ઉઠાવે અને વાતાવરણ તંગ કરવાની બી કોશિશ કરે દમણમાં તમે જોયું તો દમણની ઇતિહાસની વાત કરો તો પાસ્ટમાં એવી ઘટનાઓ ઘટી છે જ્યાં નિર્દોષ લોકોની હત્યા થઈ છે જ્યાં ફાયરિંગ થયું છે અને પોલીસ ફાયરિંગથી નિર્દોષ લોકો મરી ગયા હતા દમણમાં તો એવું ન થાય તમારા માધ્યમથી હું દમણ અને દીવના લોકોને મારી માતાઓને બહેનોને યુવાન સાથીઓને ખાસ કહેવા માગું છું કે કોઈના કહેવામાં ન આવે અને શાંતિપૂર્ણ રીતે જે બી કરવું એ શાંતિપૂર્ણ રીતે કરે અને બંધ એક મારા હિસાબે બંધ વિકલ્પ નથી